એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર દર્શક મિત્રો આજે વિશેષ વાત કરીશું મહિલાઓ વિશેની મહિલાઓ માટે સુરક્ષા અને નિડરતાનું પ્રતિક એટલે એકસો એક્યાસી નંબરની અભયમ હેલ્પલાઇન ગુજરાતમાં અભયમ હેલ્પલાઇન શરૂ થતાં જ મહિલાઓમાં સુરક્ષા અને નિર્દરતા વધી છે ચોવીસ કલાક કાર્યરત એવી આ હેલ્પલાઇન મહિલાઓને પડતી મુશ્કેલીઓ માટે હંમેશા કાર્યરત રહે છે આજે આપણે એના વિશે વાત કરીશું આજની નારી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે આજે મહિલા સ્વતંત્ર રીતે જીવન જીવી અને પોતાના જ સ્વપ્ન સાકાર કરી રહી છે પરંતુ ઘણીવાર રૂઢિચુસ્ત માન્યતાઓ અને જૂનવાણી વિચારસરણી

મહિલાઓની સુરક્ષા માટે અભયમ યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જેણે આ સેવા શરૂ કરી છે વર્ષ બે હજાર ચૌદમાં અભિયાનની અમદાવાદથી શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ બનાવાયો હતો જે સફળ થતાં જ સમગ્ર રાજ્યમાં વર્ષ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવ્યો ત્યારબાદ ગુજરાતનું મોડલ જોઈને અનેક રાજ્યોએ પણ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે હાલ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક જાતીય માનસિક કે આર્થિક કોઈ પણ બાબતમાં વિખવાદ તેમજ કાનૂની જોગવાઈની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાં રેસ્ક્યુ કરી અને સલામત કરવાનો ધ્યેય છે આ સેવાને માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકા કાઉન્સિલિંગ જેવી સેવાઓ હકારાત્મક રીતે ઉકેલવા માટે ઉપયોગી થાય છે આ સેવાઓનો લાભ રાજ્યના કોઈ પણ કન્યા યુવતી કે મહિલા લઈ શકે છે મહિલાને મદદરૂપ થવાના ઈચ્છતા કોઈ પણ પુરુષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે ઉપરાંત રાજ્યમાં હિંસાનો ભોગ બનેલી અને અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો લાભ લઈ શકે છે અભયમ મહિલા હેલ્પલાઇનની પ્રશંસનીય કામગીરી છે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ફેબ્રુઆરી બે હાજર ચૌદ થી સાત જાન્યુઆરી બે હાજર બાવીસ સુધીની કામગીરીની વિગતો આપતા ચીફ ઓપરેટિંગ ઓફિસર જથવંત પ્રજાપતિ જણાવે છે કે ગાળામાં વધારે વિકટ પરિસ્થિતિમાં કાઉન્સેલિંગ બચાવ માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે એકસો એક્યાસી હેલ્પ મદદ લેવામાં આવી છે આ તાકીદની પરિસ્થિતિને ઘટના સ્થળ પર પહોંચી અવયમ રેસ્ક્યુ સાથે કાઉન્સેલિંગ પણ કરી રહ્યું છે જેમાં બે લાખ ત્રણ હજાર બસો પચીસ જેટલી મહિલાઓનું કાઉન્સેલિંગ અને મદદ પૂરી પાડવામાં આવી છે એટલું જ નહીં એક લાખ છવ્વીસ હજાર ચારસો જેટલી મહિલા પીડિત કિસ્સાઓમાં સ્તર પર જ સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે વિવિધ જિલ્લાઓ ખાતે ચોવીસ કલાક કાર્યરત એકસો એક્યાસી હેલ્પલાઇન સુડતાલીસ રેસ્ક્યુ વાહનના કાઉન્સીલિંગને પીડિત મહિલાઓની ગંભીર પ્રકારની સમસ્યાને ધ્યાનમાં આવતા મહિલાઓને સુરક્ષા અને લાંબા ગાળાના કાઉન્સીલિંગની સેવાઓ મળી રહે તે હેતુથી એકસઠ હજાર ચારસો જેટલી મહિલાઓનું રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન ઓએસજી સેન્ટર હોસ્પિટલ નારી ગૃહ વૃદ્ધાશ્રમ ફેમિલી કાઉન્સિલિંગ સેન્ટર નારી અદાલત જેવી સંસ્થાઓને પહોંચાડવામાં મદદરૂપ થયું છે રાજ્યની મહિલાઓને મુશ્કેલી સ્થિતિમાંથી ઝડપી અને ત્વરિત મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર ભારતમાં પહેલ કરી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ એકસો એક્યાસી અભયમ મોબાઈલ એપ પણ બનાવવામાં આવી છે એકસો એક્યાસી અભયમ મોબાઈલ એપ એપ્લિકેશન ટૂંકા જ ગાળામાં એક લાખ બત્રીસ હજાર આઠસો સત્યાવીસ કરતા વધારે મહિલાઓ ડાઉનલોડ કરી છે એકસો એક્યાસી હેલ્પલાઇન કાર્યરત પોલીસ એક્શન ડેસ્કબોર્ડ દ્વારા એકવીસ હજાર છસો ત્રાણુ જેટલા બિનજરૂરી ફોન કોલ્સ કે મેસેજ દ્વારા મહિલાઓની પજવણીના કેસમાં પોલીસ સ્ટેશનને ગયા વગર જ ઘરે બેઠા બેઠા સમસ્યાનું નિરાકરણ માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસ હેલ્પ ડેક્સ દ્વારા સતત ફોલોઅપ લઈને પીડિત મહિલાઓના સમસ્યાનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવે છે તો દર્શક મિત્રો આપ જોયું ને કે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન એ મહિલાઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે અને મહિલાઓ પોતાની સ્વતંત્રતા તેમજ સુરક્ષા અનુભવી રહી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર